संस्थान तो संस्थानु टेबल जोता के आ छ प्रकारना वातावरण में जो कार्य सिद्धि जे छे तो मुक्त हवामान जे छे स्वायत्त हवामान छे तो मुक्त हवामान में कार्य सिद्धि खूब ऊंची छे। स्वायत्त संगठन जे छे एमां खूब कार्य सिद्धि झड़पी मळे छे। नियंत्रित में कार्य सिद्धि पर वधु जोक आपवामां आवे छे पण परिचित पैतृक अने बंध्यार हवामान में कार्य सिद्धि खूब ओछी जोवा मळे छे। पण जो शिस्तनी बाबत में जो जोवा जोईए तो मुक्त अने स्वायत्त में आत्मानुशासन स्वायत्त में नियमबद्ध है। नियंत्रित में कड़क शिस्त जोवा मळे छे। परिचित में सामान्य प्रकार की शिस्त है पण पैतृक में प्रमाण में सारी पण बंध्यार में सामान्य प्रकार की है। कर्मचारियों हितों जे छे ए मुक्त अने स्वायत्त संगठन में वधु जळवाई छे। नियंत्रित में नहिवत अने परिचित में सामान्य पैतृक अने बंध्यार में एक गौण छे। अने वातावरण जो जोईए तो मुक्त जे छे एमां संस्थानुं वातावरण सुसंवादी छे। स्वायत्त संगठन में प्रोत्साहक जोवा मळे छे। नियंत्रित में यांत्रिक प्रकारनुं वातावरण छे। परिचित में साधारण पैतृक में पण यांत्रिक छे। बंध्यार में गूंगणामण शिक्षकों अने जे जीवन तत्व छे ए अनुभवे छे। एटले एना जे तफावत जोता संस्थाकीय तफावत में आ भेद छे। अने आचार्य कक्षाए जो ना संदर्भ में आपणे जो तफावत जोईए तो मैत्रीपूर्ण व्यवहार ए मुक्त अने स्वायत्त संगठन में ऊंचो जोवा मळे छे। नियंत्रित जे प्रकार छे वातावरण छे एमां अभाव जोवा मळे छे। परिचित में सारो व्यवहार होय छे। पैतृक में अने बंध्यार में मैत्रीपूर्ण व्यवहारनो अभाव जोवा मळे छे। मार्गदर्शन अने प्रेरणाना संदर्भ में मुक्त अने स्वायत्त संगठन में मार्गदर्शन प्रेरणा आचार्य तरफथी प्रमाण में सारी मळे छे। नियंत्रित में प्रेरणाने करता आदेश वधु होय छे। ज्यारे परिचित માં નહિવત પ્રકારના માર્ગદર્શન મળે છે અને પૈતૃકમાં સતત ઉપદેશો મળ્યા કરે છે। બંધિયારમાં નહિવત માર્ગદર્શન મળે છે। નિયંત્રણના સંદર્ભમાં જોઈએ તો મુક્ત અને સ્વાયત્તમાં વિવેકપૂર્ણ નિયંત્રણ હોય છે। નિયંત્રિતમાં પ્રબળ પ્રકાર નિયંત્રણ હોય છે અને પરિચિતમાં નહિવત પ્રકારનું, પૈતૃકમાં સંપૂર્ણ અને બંધિયારમાં બિન અસરકારક નિયંત્રણ હોય છે। ઉદ્યમશીલતા, આચાર્યની ઉદ્યમશીલતા, કાર્ય કરવાનું જે વલણ જે છે મુક્તમાં અને સ્વાયત્ત સંગઠનમાં ઊંચું જોવા મળે છે। નિયંત્રિતમાં મધ્યમ પ્રકારનું એ કાર્ય કરે છે, ટૂંકમાં શિક્ષકોને કાર્યના આદેશ આપે છે, પોતે કાર્ય નહિવત કરે છે, પરિચિતમાં પણ નહિવત કરે છે। પૈતૃકમાં આચાર્ય સખત પરિશ્રમ કરે છે પણ બંધિયાર વાતાવરણમાં એ નહિવત નિષ્ક્રિય જોવા મળે છે। અને શિક્ષકના પક્ષે જો આપણે આ તફાવતો વિચારીએ તો શિક્ષકના કાર્ય સંતોષના સંદર્ભમાં સૌથી વધુ કાર્ય સંતોષ મુક્ત અને સ્વાયત્ત સંગઠનમાં જોવા મળે છે, જ્યારે નિયંત્રિતમાં એનો ગૌણ કાર્ય સંતોષ છે અને બાકીના જે પ્રકાર છે એમાં કાર્ય સંતોષ નહિવત હોય છે। કર્તવ્યનિષ્ઠા, શિક્ષકની કર્તવ્યનિષ્ઠા એ જો તપાસીએ તો મુક્ત અને સ્વાયત્ત વાતાવરણમાં એ વધારે જોવા મળે છે, નિયંત્રિતમાં મધ્યમ જોવા મળે છે। અને આમ કાર્યબોધ, જવાબદારી, તો આ કોષ્ટક ઉપરથી આ જે વાતાવરણ છે એમાં કયા ઘટકો પ્રભાવી છે, કયા ઘટકો નબળા છે એ વાતાવરણ ઉપરથી ને આપણે નક્કી કરી શકીએ છીએ। બહુ સરસ વાત કરી જીતુભાઈ કે શિક્ષક શાળાનું જે ભાવાવરણ છે, વાતાવરણ છે, એમાં આચાર્ય, શિક્ષક એ બધી બહુ મહત્ત્વની ભૂમિકા છે। અને એટલા માટે જ કહ્યું છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, નિર્માણ ઉનકી ગોદ મેં ખેલતા હે। એટલે શિક્ષક ઉપર બહુ મહત્ત્વનો આધાર છે। એટલા માટે જ મને એક પંક્તિ યાદ આવે છે કે મેં આવેગ નહીં સંવેગ હું, લાચાર નહીં વિચાર હું, દયા ન્યાય ભાગ્ય વિધાતા હું, શ્રદ્ધા કે સાથ કહીને દો મેં એક શિક્ષક હું, મેં એક શિક્ષક હું। સદ્ધામ ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન।